પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ડોક્ટર મનસુખ માંડવિયાએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. મનસુખ માંડવિયા વીરપુર પહોંચ્યા અને વીરપુરમાં જલારામ મંદિરના દર્શન કર્યા. વીરપુરથી કાગવડખોડલ ધામ સુધી ડીજે સાથે પદયાત્રાની શરૂઆત કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા. પોરબંદર લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ મનસુખ માંડવિયા, કે જે હાલ કેન્દ્રીય મંત્રી છે, તેમને મેદાનમાં ઉતાર્યા છે અને 5 લાખની લીડ સાથે કેવી રીતે જીત હાંસલ કરી શકે છે મનસુખ માંડવિયા તેનો તખતો પણ તેમણે તૈયાર કરી દીધો છે અને એટલે જ પ્રચંડ પ્રચારની શરૂઆત તેમણે કરી છે. મત વિસ્તારના જે ભાજપના ઉમેદવાર છે મનસુખભાઈ માંડવિયા છે, તે વીરપુરથી જે છે પદયાત્રા છે તે અત્યારે યોજી રહ્યા છે, કાગવડ સાથે જઈ રહ્યા છે. ત્યારે કહી શકાય કે જે રીતે પદયાત્રા યોજી, આપણે મનસુખભાઈ સાથે જ પણ વાત કરશું. મનસુખભાઈ શું કહેશો, આજે જે રીતે આજે પદયાત્રા યોજી છે, કેવો જીતનો વિશ્વાસ છે? ગઈકાલે મેં મારી યાત્રાનો પ્રારંભ પોરબંદર મહાત્મા ગાંધીજીને જન્મસ્થળી પર પુષ્પાંજલિ અર્પિત કરીને ચાલુ કર્યો હતો. અનેક સ્થાનો પર દેવદર્શને ગયો, સાધુ સંતોના આશીર્વાદ લેતો લેતો અત્યારે જલારામ બાપાના સમાધિ સ્થાનના દર્શન કરીને ત્યાંથી ખોડલધામ પદયાત્રા દ્વારા જઈ રહ્યો છું. જે રીતે જનતાનો ઉત્સાહ મેં જોયો, મોદીજી પ્રત્યેની શ્રદ્ધા જોઈ, એના આધારે હું એટલું ચોક્કસ કહી શકું, ભારતીય જનતા પાર્ટી 370+ એનડીએ 400+ સાથે મોદીજીના નેતૃત્વમાં ફરીને એકવાર એનડીએની સરકાર બનશે.